નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગુડ લક્ષમાં. આજે આપણે સબ્જેક્ટ સંસ્કૃત એન્યુઅલ એક્ઝામ 2022નું ધોરણ 9નું ટોટલ 80 માર્ક્સનું પેપર જોવાના છે. આ ઉપરાંત બીજા જે પણ વિષયના પ્રશ્નપત્ર છે એ ચેનલ ઉપર અવેલેબલ છે. સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. વિભાગ એથી આપણે શરૂઆત કરીએ તો કેવા પ્રકારના પ્રશ્ન આવશે સંસ્કૃતના પ્રશ્નપત્રમાં, તો તેની વાત કરીશું. જે પ્રશ્નપત્ર આપણે ડિસ્કસ કરી રહ્યા છે આવા જ પ્રકારના સંસ્કૃતના બીજા પણ પ્રશ્નપત્ર છે આપણી પાસે, એ પણ ચેનલ પર અવેલેબલ છે. તો સંસ્કૃતનું પ્રશ્નપત્ર છે એ હંમેશા ઇમ્પોર્ટન્ટ રહે છે, કારણ કે સંસ્કૃતના પ્રશ્નપત્રમાં જે ક્વેશ્ચનો હોય એ મેક્સિમમ શું થાય છે, રિપીટ થાય છે. એટલા માટે તો શરૂઆત કરીએ વિભાગેથી. નવકર્ણિકારમ એટલે શું કહેવામાં આવે છે, તો નવકર્ણિકારમ એ તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. પરિપાત્રસ્ય એટલે એનો મિનિંગ થાય છે બચાવો, માર્ગમાળ એટલે શોધતો, અને શુદ્ધાતઃ એટલે ભૂખ્યો. આ જે શબ્દ છે એ શબ્દના શું થાય છે, અર્થ થાય છે. તમારી સંસ્કૃતની ચોપડીમાં પાછળના ભાગમાં આના અર્થ આપેલા હોય છે. અધોતમા શબ્દ સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી તમારે પસંદ કરવાનો છે. તો વાયસહ તો કાકહ એનો સમાનાર્થી, વિરોધાથી શબ્દ તમારે સિલેક્ટ કરવાનો છે તો પ્રભુતમ અલ્પમ. એવી રીતે શબ્દરૂપમાં પુલ્લિંગ શબ્દ વિકલ્પમાં તમારે લખવાનો છે તો નૃપઃ ચિત્તમઃ અને જાલમઃ તો શું થશે, નૃપતિ. એવી રીતે બીજો કોઈ શબ્દ હોય તો તક્ષકઃ. શબ્દમાં નપુંસકલિંગ શબ્દ વિકલ્પ માટે તમારે લખવાનો છે તો નપુંસકલિંગ વર્ડ તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનો છે. સ્ત્રીલિંગ શબ્દ વિશેની વાત કરીએ તો સ્ત્રીલિંગ શબ્દ તમને સામે જ દેખાઈ રહ્યો છે અને સ્ત્રીલિંગ શબ્દ છે જનની. સંધિ વિચ્છેદ કરવાની છે તો તુરોડ વર્તા અહમ, અને સંધિ યોજક એટલે સંધિને જોડવાની છે તો એત્રવ. નીચેનો જે શબ્દ છે એ આપણે માટે બહુ મહત્વનો છે અને વર્તમાન કાળનો ઉત્તમ પુરુષનું એક વચનનું રૂપ તમારે બતાવવાનું છે તો અપશ્યમ. ઓકે, કારણ કે એક વચનનું રૂપ બતાવવાનું છે. એના પછીનો તમે પ્રશ્ન જુઓ તો ધાતુ રૂપેણ સામાન્ય વિષય કાલ અન્ય બહુવચન રૂપ તમારે લખવાનો છે તો બહુવચન રૂપ લખીએ તો ભવિષ્યંતિ. અધોદતા ધાતુભ્ય અન્ય પુરુષે એક વચનનું રૂપ લખવાનું છે તો અવસત. આગળ જોઈએ તો શબ્દરૂપેણ દ્વિતીય વિભક્તિ એક વચન રૂપ ચિંતુ તો શું થશે, ભારમ. નિગુધો ભૂતવા તૃષ્ટામી તો સંબંધ પૃથકુદમ બતાવે છે, અને એવામાં એવો બિલ પ્રવિષ્યંતી જે હેતવર્તક કૃતવચન બતાવે છે. સૂર્યાસ જે તત્પુરુષ સમાજ છે, હવે કયો તત્પુરુષ છે એ તમારે ફાઇન કરવાનો રહેશે. એ રીતના ભયભીતા એ પણ એક પ્રકારનો તત્પુરુષ સમાજ છે તો કયા પ્રકારનો છે એ પણ તમારે ફાઇન કરવાનો રહેશે. વિભાગ બી કેવા પ્રકારના પ્રશ્ન આવે એ તમારી સામે રાખી રહ્યા છીએ. મહાવીરસ્ય ઉપદેશ્ય નામ્રહ પ્રસિદ્ધ વર્તતે, વસંતે પવન દેશ ભવતી, અને ક સંદેહ. આ પેપરનું સોલ્યુશન જોતું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, બને અમારા પ્રયત્નથી તમને એમનું સોલ્યુશન પણ પ્રોવાઈડ કરવામાં આવશે. રાજા રામ ગુણોત્તમ છે એટલે નૃપઃ રામ ગુણોત્તમ છે, આને તમે લખી શકો છો ગમે તે વર્ડમાં, કારણ કે સંસ્કૃત એક એવો ભાષા છે કે જેમાં કોઈ પણ શબ્દને આગળ પાછળ કરો તો પણ એ શબ્દનો મિનિંગ જતો નથી. ઓકે, ચલો બીજામાં તમારે સંસ્કૃત ભાષાનો અનુવાદ આ જે વાંચવાનું છે અને એને ઉપરથી તમારે શું જવાબ આપવાના છે. આવા પ્રકારના પ્રશ્નો આવશે. બીજું તમારે પ્રશ્ન આવશે શુદ્ધ રૂપમાં તમારે પેરેગ્રાફ લખવાનો આવશે. વિભાગ સીમાં તમે જુઓ તો જે મેઇન પ્રશ્ન છે જેવા કે પ્રવેશ માટે દ્વારપાલ સંન્યાસીઓને કઈ લાલચ આપે છે, ધનંજય શું કર્યું હતું, સભામાં જઈને કેવું બોલવું જોઈએ, અને શિયાળે જતા જતા શું કહ્યું હતું.
એવી રીતે સત્પુત્રોને દીપ શા માટે કહ્યો છે? મનુષ્ય બગલો અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ અને નંદન પાસે દાન શક્તિ કેમ નથી? તો એના વિશે તમારે લખવાનું છે. બે વાક્યમાં સવાલ છે. ગુજરાત રાજ્ય વિશેનો આ એક સવાલ છે. એ સવાલને આધારે તમને પ્રશ્ન આપેલા છે, એ પ્રશ્ન તમારે સોલ્વ આઉટ કરવાના છે. વિભાગ ડીમાં તમારે જે આ ગુજર ભાષામાં અનુવાદ કરવાનું છે, ગઢખંડનું બે ગઢખંડ આપેલા છે. એવી રીતે આમાં પણ તમારે ગુજર ભાષામાં અનુવાદ કરવાનું છે, બેમાંથી એકનું. અને નીચે આપેલું જે તમને છે એ શું આપેલું છે, ગુજર ભાષામાં અનુવાદ કરવાનું છે પણ પદખંડનું કરવાનું છે. પદખંડ એટલે ત્રણ જે પેરેગ્રાફ છે એમનું. શ્લોક પૂર્તિ કરીએ તો નાસિતઃ મેઘસમઃ પ્રભુમલ્ય કાર્યઃ અને પ્રયાસી ડેશ હિ. ઓકે, આમાંથી કોઈ પણ એક પ્રકારનો શ્લોક આવી શકશે. ચરક સંહિતા વિશે લખવાનું છે. દ્વારપાળ અને પ્રમાણિકતા અને પંચતંત્ર વિશે સવાલ આવી શકે છે. અને અર્થ વિસ્તારમાં કોઈ પણ આ ત્રણ અર્થ વિસ્તાર છે એમાંથી કોઈ પણ એક આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. આ તો તમારું સંસ્કૃતનું પ્રશ્નપત્ર કેવા પ્રકારનું આવી શકે છે, માળખા પ્રમાણે તમને બતાવવામાં આવ્યું છે. આવી જ રીતે બીજા પણ પ્રશ્નપત્ર તમને મળી રહેશે. તો આ જોયું, તમને માટે તમારો આભાર. થેન્ક યુ.